હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ કેમ છો બાર દોસ્તો મજામાં છો ને આજે આપણે સ્ટાન્ડર્ડ ફોર સબ્જેક્ટ ગુજરાતીમાં પાર્ટ એટ ઘર ઘર કી કહાની એમાં આપણે આજે રિવિઝન વર્કશીટ પાર્ટ વન જોઈશું ચાલો આપણે જોઈએ ચાલો તો આપણે રિવિઝન વર્કશીટ શરૂઆત કરીએ પ્રશ્ન નીચે પ્રશ્નોના જવાબ આપો નીચે આપેલા જવાબ આપો અહીંયા જો પ્રશ્ન આપ્યો છે તો જોઈએ પ્રશ્ન એક મધમાખીના ઘરને શું કહેવાય અહીંયા મધમાખીના કરને શું કહેવાય તો જવાબ આવશે મધપુડો શું કહીશું આપણે મધપુડો પ્રશ્ન બે સિંહની બોર્ડમાં કોણ છે આપણે કવિતા જોઈ હતી ને હા એમાં જવાબ આવશે સિંહની બોર્ડમાં કીડી છે સિંહની બોર્ડમાં કોણ હતું કીડી પ્રશ્ન ત્રણ તમને કયું પ્રાણી પાળવું ગમે છે શા માટે કહો તો તમે તમને કયું પ્રાણી પાળવું ગમે છે મને તો કૂતરો કારણ કે વફાદાર છે તમને જે બી પ્રાણી પાળવું ગમતું હોય તે તમે લખી શકો છો પ્રશ્ન ચાર તમે જોકર જોયો છે ક્યાં ક્યાં જોયો છે મેં જોયો છે હા સર્કસમાં જોયો છે. તમે જ્યાં જોયો હોય ત્યાં તમે લખી શકો છો પ્રશ્ન પાંચ તમારે નાટકમાં ભાગ લેવાનો હોય તો તમને જોકર બનવું ગમે કે રાક્ષસ સરસ જોકર બનવું ગમે રાક્ષસ તો ડર લાગે છે લાગે છે ને તો આપણે શું બનવું ગમે છે જોકર સરસ ચાલો આગળ જોઈએ પ્રશ્ન બે તમારી શાળા ગામ શહેરના બાગમાં કઈ કઈ વસ્તુઓ હોય છે તેની યાદી કરો આ પ્રશ્નનો જવાબ તમારી જાતે લખવાનો છે એમાં જો તમારી શાળા હોય ગામ શહેરના બાગમાં કઈ કઈ વસ્તુઓ હોય છે તેની આપણી યાદી કરવા તમે શાળાએ જાઓ છો ને હા તમે ગામમાં પણ જતા હશો અને સોસાયટીમાં પણ તમારી વસ્તુઓ મળી રહે તો કઈ કઈ વસ્તુ છે તેની યાદી બનાવવાની જો અહીંયા હું ઉદાહરણ રૂપે લખી શાળામાં શું શું હોઈ શકે બેન્ચિસ હોઈ શકે ટેબલ ખુરશી પછી બગીચાની અંદર પુલ ફુવારો પછી ફોટો પોઈન્ટ હોઈ શકે ને હા લપસણી હોઈ શકે ઘણું બધું હોઈ શકે તો આપણે તે લખીશું પ્રશ્ન ત્રણ જોઈશું તમારી જાતે પ્રશ્નના જવાબ લખવાના છે આ પ્રશ્નના જવાબ તમારે વિચારીને લખવાના છે ચલો પ્રશ્ન એક તમારું ઘર ક્યાં છે તો મારું ઘર હું જણાવું કે મારું ઘર પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચારુપ ગામમાં છે તો તમારું જે ભી હોય એ તમારે અહીંયા લખવાનું છે પ્રશ્ન બે જુઓ તો તમને તમારું ઘર કેમ ગમે છે મને મારું ઘર કેમ ગમે છે કારણ કે મારું ઘરનું ઘણી બધી વસ્તુઓ અને સરસ મજાનું રમવા માટેનું રૂ ટીવી જોવા માટેનો રૂમ એમ બધું અલગ અલગ વ્યવસ્થા હોવાથી મારું ઘર મને ગમે છે તમને જે રીતે ઘર ગમતું હોય એ તમારે લખવાનું છે પ્રશ્ન ત્રણ તમારા ઘરમાં તમને કયા બેસીને ભણવું ગમે છે જો હમણાં જ વાત કરીએ આપણે કે મારા ઘરમાં મને ટીવીવાળા રૂમમાં બેસીને ભણવું ગમે છે કારણ કે ત્યાં આપણું ગૃહ કાર્ય પતી જાય તો પછી આપણે ટીવી જોવાની મજા પડે છે તેથી મને ત્યાં બેસીને ભણવું ગમે તમને જ્યાં ગમે ત્યાં લખવાનું છે પ્રશ્ન ચાર તમારા ઘરના કેટલા ઓરડા છે મારા ઘરને ત્રણ ઓરડા છે તમારે જે ભી હોય ચાર હોય પાંચ હોય એ તમારે લખવાના છે પ્રશ્ન પાંચ જોઈએ તમને ટીવી પર વધારે શું જોવું ગમે છે બોલો તો તમારે લખવાનું છે મને તો શું જોવું ગમે પિક્ચર જોવું ગમે છે પિક્ચર જોવું ગમે સિરિયલ જોઈ ગમે બાલવીર ને એવી આવે છે ને હા તમે તો ચોક્કસ બાલવીર જોતા છો બી તમને ગમતી હોય તમારે લખવાની છે જોઈએ પ્રશ્ન ચાર જવાબ પરથી પ્રશ્ન બનાવવાનો છે આપણે કૂટ પ્રશ્ન બનાવીશું એટલે કે જવાબ આપી દીધો છે ને તેના પરથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે જોઈએ તો એક નંબર કીડીએ દર બનાવ્યો તો અહીંયા આપણે દર કોને બનાવ્યો તો અહીંયા આપણને જવાબ મળી જશે દર બનાવ્યો તો બે જોઈએ રમેશે બિલાડી પાડી બિલાડી કોને પાડી રમેશે તો જોઈએ આપણે એનો જવાબ રમેશે શું પાડ્યું તો જો અહીંયા જવાબ બનશે રમેશે શું પાડ્યું પ્રશ્ન ત્રણ વિપુલ તોફાની છોકરો છે કેવો છોકરો છે તોફાની તો અહીંયા વિપુલ કેવો છોકરો છે તો અહીંયા જો પ્રશ્ન થઈ ગયો ને કેવો 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 કેવી સુ કોણ આવા જો આવા વાક્યો ત્યાં આપણે પ્રશ્નાચિહ્ન બનાવી શકીએ છીએ આગળ જોઈએ પ્રશ્ન ચાલ અનિતાની હોડી નાની છે અનિતાની હોડી કેવી છે જોઈએ કેવી મૂકીને આપણે પ્રશ્ના વાક્ય બનાવ્યું છે બનાવ્યું છે ને હા પ્રશ્ન પાંચ જોઈએ વાંદરો સાપરા ઉપર બેઠો છે તો વાંદરો ક્યાં બેઠો છે જોઈએ આપણે વાંદરો ક્યાં બેઠો છે તો અહીંયા થયો આપણે જોઈશું જોઈએ પ્રશ્ન પાંચ અનુલેખન કરો અહીંયા આપણને અનુલેખન આપ્યું છે તો તમે જોઈ શકો છો હું ઘરમાં રહું છું મારું ઘર બેંક પાસે છે મારું ઘર ધાબાવાળું છે ધાબા ઉપર મોર આવે છે ઘરમાં ત્રણ ઓરડા છે અને એક રસોડું છે હું સ્કૂલનું લેસન કરવા ટીવી વાળા ઓરડામાં બેસું છું પણ દાદી માનો ઓરડો મને બહુ ગમે છે અહીંયા દાદીમાનો નહીં પણ દાદીમાનો અહીંયા શું લખવાનું છે આપણે દાદીમાનો ઓરડો મને બહુ ગમે છે મારું ઘર મને ગમે છે તો આ થયો આપણું અનુલેખન તો આપણે આજે શું શું ભણ્યા તો તમે વિચારી શકો છો કે વર્કશીટમાં આપણે શું ભણ્યા એક તો પ્રશ્નો નીચેના પ્રશ્નો જે એક વાક્યમાં હતા તે ભણ્યા ત્યાર પછી શાળા ગામ અને એની યાદી બનાવવાની ત્યાર પછી આપણે જાતે પ્રશ્નો તમારું ઘર ક્યાં છે એ ભણ્યા ત્યાર પછી પ્રશ્નાત બનાવવાના વાક્યો બન્યા અને અનુલેખન ભણ્યા તો આજે આપણે વર્કશીટમાં જે બી ભણ્યા તે આપણી નોટબુકમાં આજના હોમવર્ક તરીકે લખીશું ઓકે બાય બાય